नमस्कार विद्यार्थी मित्र, पाठ 13 भाग 2 आज आप भणीशू। तो गया पीरियड में आपणे जेम जोयुं कि प्रवासनुं स्थळ नक्की करवामां आवे छे, बराबर छे, कि क्या जवुं जोईए, तो चोरवाड विषयनी वात चालती हती। तो सोमनाथे रेवती बलरामना पौराणिक पात्रनो परिचय आपी आगळ वधवानुं पसंद कर्युं। सोमनाथे लख्युं, साहेबे पोतानुं नाम लखवानी उतावळमां सुदामाने गांधीजीना वतनने भूली गया। तो सुदामाने गांधीजीनुं वतन कयुं? સિંધુએ વિનય વિવેક જાણવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધુપુર વચ્ચે પોરબંદર ખરું, રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? ત્યાં એમનો જન્મ થયો હતો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો, અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે, સરસ છે। તો સોમનાથનું પ્રભાત ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે। આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે। અહીંનું મંદિર ઘણીવાર તૂટી ચૂક્યું છે, પણ ભક્તોની શ્રદ્ધા વધતી છે। ભલે મંદિર તૂટ્યું છે, પરંતુ ભક્તોની શ્રદ્ધા એના પ્રત્યે વધારે છે। અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે તે સાતમું છે। દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્રની કિનારાની શોભા છે। સર, તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા, હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે, 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોવો પડે। વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે। તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે, કે આ દ્વારકા છે, આ દ્વારકા છે, એ રીતના ઓળખાવે છે। દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા। એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા, એટલે કે દીવ દ્વારા પણ અહીંયા આવ્યા છે લોકો। તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જળ ઉપર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું। નજીકમાં મળનાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે। પ્રાચીનકાળમાં ધોરેલા રથોડ સુધી વહાણવટું ચાલતું હતું, એટલે કે વહાણ દ્વારા એ માલની હાર હેરફેર ચાલતી હતી। લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું। સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારાનો, પણ જો આપણે તિથલ જઈશું તો દાંડી દર્શન પણ કરીશું। સમુદ્ર ઉદાર હે માનવજાતિને મીઠું પૂરું પાડે છે। અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો, એટલે કે ટેક્સ નાખ્યો। ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો, વેરો નાખવાના કાયદાને પડકાર્યો, આખો દેશ બેઠો થયો, ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી। સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાંના લોકો સોમનાથથી સીધા ખંભાત જતા હતા। તો મોટા થાવ પછી જજો, આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય। માંડવી અને માધવપુર દરિયા કિનારે રેતના વિશાળ પટ છે, તો દીવ અને સોમનાથ પાસે દરિયાથી જ ઊંડાણ ચાલુ થઈ જાય છે। દરેક બંદરના કાંઠાના જળનો નોખો, એટલે કે અલગ રંગ અને અલગ વ્યક્તિત્વ હોય છે। ગુજરાતીઓ દરિયા ખેડૂ ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે। ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે, સિંધીઓ ગાય છે, ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્યા છે, એ વરુણદેવનો અવતાર ગણાય છે। તો હું મારું નામ દરિયાલાલા રાખી શકું, વરુણે કહ્યું। ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો, ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલેલણ, આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો। તો શબ્દ સમજૂતી જોઈ લઈએ, ઉર એટલે કે ઉદય, અમી એટલે કે અમૃત, મીઠાશ પ્રતિનિધિને બદલે ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ, લેખ એટલે કે લખેલું તે લખાણ, અંજલિ એટલે કે ખોબો પોષ, નોખું એટલે કે જુદું અલગ, અવતાર એટલે કે જન્મ, દેહ ધારણ, સંસારમાં પ્રભુ કે દેવનો જન્મ થવો, રૂઢિપ્રયોગ દરિયાવદિલ હોવું એટલે કે ઉદાર દિલનું હોવું, અમી વાદળી ઉઠવું એટલે કે કૃપા થવી, મહેર થવી, બરાબર છે। ક્રિયાપદ, તો નીચેના ત્રણ વાક્યો ઘંટ વાગતા ચર્ચા અટકી, સોમનાથે એમની ડાયરી ખોલી, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે। તો અહીંયા ક્રિયાપદ કોને કહેવાય? તો નામપદ, તે વ્યક્તિ કે પદાર્થ બતાવે તેને ક્રિયાપદ પહેલાં ગોઠવાય છે। ક્રિયાપદ તો ઘટના કે સ્થિતિ બતાવે છે, વાક્યને અંતે તેને મૂકવામાં આવે છે, બરાબર છે। તો આનો સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનો છે, બરાબર છે। સ્વાધ્યાય કમ્પ્લીટ નોટબુકની અંદર લખીને એને વ્યવસ્થિત યાદ કરવાનો છે, અભ્યાસને સ્વાધ્યાય બંને।